સ્તન. હા શબ્દ સાંભળતા જ લોકોની એને વિશે વાત નથી કરવી હોતી. મને જ્યારે ખબર પડી કે મને કેન્સર છે ત્યારે હું ડૉક્ટરના દવાખાનામાં એકલી જ હતી, એટલે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે મારી દીકરીઓનું શું થશે. મારા કેન્સર નિદાન પછી મને રિયલાઇઝ થયું કે લોકો ખૂબ સુંદર છે, દરેક વ્યક્તિની પોતાની એક ખેંચ છે, અને મને લોકો સાથે વાત કરવી, લોકો ખૂબ ગમે છે. દરેક લોકોમાં એક ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ હોય છે જેને જોઈને આપણે પ્રેરણા લઈ શકીએ. હું તો બધામાંથી પ્રેરણા લઉં છું, તમારામાંથી પણ. મને લોકો ખૂબ જ ગમે છે, પણ મને મારી દીકરીઓ સૌથી વધારે ગમે છે, અને એટલે જ હું એમને કહું છું કે એ લોકો તંદુરસ્ત જીવે, લાંબુ જીવે, અને તેથી જ તે લોકો જ્યારે વયસ્ક થશે ત્યારે કાયમ જ મેમોગ્રામ કરાવશે. જો તમે જે કરો છો તે લાંબા સમય સુધી કરવાના હો તો પ્લીઝ આજે જ મેમોગ્રામ કરાવો. સ્તનનું કેન્સર ધરાવતી 10માંથી 9 મહિલાઓને સ્તનનું કેન્સર વારસાગત નથી હોતું. પિંક સારી પ્રોજેક્ટનું ધ્યેય ન્યૂ સાઉથ વેલ્સમાં બ્રેસ્ટ સ્ક્રીનિંગ એટલે કે સ્તનની તપાસ બાબતે ભારતીય અને શ્રીલંકન સમુદાયોમાં જાગૃતિ કેળવવાનું છે. જો તમે 50 થી 74 વર્ષની વચ્ચેની વયની મહિલા હો તો તમારો નિઃશુલ્ક મેમોગ્રામ બુક કરાવો. બ્રેસ્ટ સ્ક્રીન ન્યૂ સાઉથ વેલ્સને 1-3-2-0-5-0 પર ફોન કરો. અમારા ફેસબુક પેજ સાથે સંકળાઈને અમને ઉત્તેજન આપો.